વડાલી નગરપાલિકા દ્વારા આંગણવાડી નજીક મસમોટો ખાડો ખોદી ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે, જે નગરપાલિકાની બેદરકારી કહી શકાય. વડાલી નગરપાલિકા દ્વારા છેલ્લા એક માસથી દૂધ ડેરી શાળા નંબર 2 મુખ્ય બજાર જવાના રસ્તા ઉપર ખાડો ખોદી ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે. આંગણવાડીમાં 30થી વધુ નાના ભૂલકાઓ અહીંયા અભ્યાસ કરવા માટે આવે છે અને જો ખાડામાં પડી જાય તો જવાબદાર કોણ તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે. આ રસ્તા પર લોકો મોટી સંખ્યામાં અવરજવર કરતા હોય છે. ખેડૂતો પણ દૂધ આપવા માટે સવારે સાંજે આવતા હોય છે, 4 વાગ્યા રસ્તા પર અવરજવર કરતા હોય છે. નગરપાલિકામાં આ અંગે કોઈ જાણકારી ન હોય તેવું જોવા મળતું નથી. નગરપાલિકામાં જો આ કોઈ જાનહાનિ થાય તેની શું રાહ જોઈ રહ્યું છે કે પછી આંખો ખોલશે? નગરપાલિકાના પ્રમુખ હંસાબેન સગર પણ આ જ રસ્તાથી અવરજવર કરે છે. જો પ્રમુખને કે નગરપાલિકાના અધિકારીઓને કે પદાધિકારીઓને ખાડો જોવાતો ન હોય તેવું જોવા મળી રહ્યું છે, જે એક માસથી બનાવેલો છે ખાડો, છતાં પણ ખાડો દેખાતો નથી. બંને બાજુ લગ્ન પ્રસંગ હોય ત્યારે મોટી સંખ્યામાં લોકોની અવરજવર પણ હોય છે, ત્યારે આ ખાડામાં પડી જાય અને કોઈ અઘટિત ઘટના બને તો તેના માટે જવાબદાર કોણ? ત્યારે નગરપાલિકાનો વહીવટ જાણે કે ખાડો ગયો હોય, ખાડો ખોદે તે પૂરી પણ શકતા નથી, ત્યારે વહીવટ પણ જાણે કે ખાડામાં ગયો હોય તેવું લાગી રહ્યું છે. શું નગરપાલિકા ખાડા ખોદે ખરી પરંતુ પૂરવામાં ધ્યાન નથી રાખતી? તો જો ન પૂરવામાં આવે અને અઘટિત ઘટના બને તો તેના માટે જવાબદાર કોણ? અને આ જ રસ્તા પર અનેક લોકો પસાર થતા હોય ત્યારે આ ખાડાને તાત્કાલિક પૂરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે, પરંતુ નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ આ ખાડા કાન કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે.